વાત આગળ નર્મદા જિલ્લાની કરીએ તો નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। થોડા દિવસ અગાઉ સમગ્ર જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને લઈને કેટલાક દિવસથી સવારમાં ધુમ્મસનું સામ્રાજ્ય સર્જાયું છે, જેને કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ જતા રાહદારીઓને વાહનો ચલાવવાની મુશ્કેલી પડી રહી છે। તેમજ દિવસના સમયે પણ વાહનોની લાઈટ ચાલુ રાખવી પડે છે। કેટલીક જગ્યાએ અકસ્માત થવાના બનાવો પણ સામે આવ્યા હતા, તો આ બહુ ગાઢ ધુમ્મસને લઈને ખેડૂતોને પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। નર્મદા જિલ્લામાં ઘણા સમયથી વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારે હાલ આપ જોઈ શકો છો કે આ નર્મદા જિલ્લાનું મેઇન જે હાઈવે છે, અહીં જે આવતી ગાડીઓ છે, રોજ સવારમાં અહીંયા ધુમ્મસ દેખાય છે અને આખા નર્મદા જિલ્લામાં ધુમ્મસ થઈ જતા ઝીરો વિઝિબિલિટીનું સર્જન થઈ રહ્યું છે। હાલ તમે જોઈ શકો છો કે ગાડીઓ પણ થંભી ગઈ છે અને લોકોને, રાહદારીઓને, વાહન ચાલકોને હાલ જે ગાડીની લાઇટ ચાલુ કરવા કરીને જવાનો વારો આવી રહ્યો છે। આપણી સાથે એક વાહન ચાલક છે, એમની સાથે પૂછીશું શું પરિસ્થિતિ છે, હાલ કેટલા સમયથી આ ધુમ્મસ થવાય છે અને કેવી પરિસ્થિતિ હાલ ઉદ્ભવી રહી છે। સવારના 7 વાગ્યાથી ધુમ્મસ પડે છે, ફૂલ લાઇટો ચાલુ રાખીને જઈએ છે, તે બી કશું દેખાતું નહીં, પેસેન્જર કોઈ બેસતું નહીં, પછી કોઈ આગળ એક્સિડન્ટ થવાનો ભય થઈ શકે છે, પછી કોઈ અવડે વાહન ચાલકોને બહુ અઘરું પડે છે, એટલું પછી એ કે અમે સવારના 9 વાગ્યા છે ત્યાં સુધીને અહીં બેઠા છે, કોઈ ગાડી જતી નહીં અમારી। કેટલા દિવસથી વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે અને ધુમ્મસ પડી રહ્યું છે? છેલ્લે 5-6 દિવસ અઠવાડિયું થયું છે આ ધુમ્મસને બહુ અઘરું છે, વાતાવરણ બી બદલાઈ ગયું છે, ઠંડી બી ખૂબ પડે છે જી। ઘણા છેલ્લા 5 દિવસથી આ ધુમ્મસ છવાઈ છે, જેને કારણે નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલ કહી શકાય કે જે આગાહી છે વરસાદની, તો 2 દિવસ અગાઉ નર્મદા જિલ્લામાં વરસાદી માવઠું પણ પડ્યું હતું અને હાલ જેને કારણે ઠંડી પણ વધી છે અને જે ખેડૂતો છે તેને ખાસ જે વરસાદને કારણે ખેતીમાં નુકસાન પણ થઈ રહ્યું છે। રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા।